વિદ્યાનગર પ્રાથમિક શાળા ધોરણ બે વિષય ગણિત ગમત એમાં આપણે જોઈએ પ્રકરણ નંબર બારમાં એકસો આડત્રીસ સમજો આગળના વિડીયોમાં આપણે સાદા વધી વાળા દાખલા જોયા હતા હવે આપણે દસકાવાળી વધીવાળા વધી વાળા દાખલા જોઈશું એટલે મતલબ આપણે દસકાવાળા દાખલા જોવાના છે તો હવે જોઈએ આપણે સમજો બે અંક વાળી સંખ્યાઓની બાદ બાકી એટલે દસકાવાળી છે કેવી છે દસકાવાળી બે અંકોની સંખ્યાઓની બાદ બાકી દસકાવાળી આપેલી છે ઉદાહરણ બાદ બાકી કરો બત્રીસ માંથી અઢાર બાદ કરવાના છે કેટલા બત્રીસ માંથી અઢાર માઇનસ કરવાના છે બાદ કરવાના છે દશક એકમ ત્રણ દશક બે એકમ એક દશક આઠ એકમ તો હવે જોઈએ સંખ્યા ઊભી હારમાં ગોઠવો તો આપણે ગોઠવીને સંખ્યા ઊભી હારમાં એકમના ખાનામાં આઠ એ બે કરતા મોટી છે એ બે કરતા મોટી છે તો તેમાંથી બે માંથી આઠ બાદ કરી શકાશે નહીં તો આમાં દસ કો લેવાનો બે માં દસ ઉમેરે તો કેટલા થાય બાર થાય ને તો અહીંયા ઉપર લખવાના બાર હવે ત્રણ પહેલાની રકમ આવે બે તો અહીંયા ત્રણ પહેલાની રકમ કેટલી લખવાની બે હવે બારમાંથી આઠ જાય તો ચાર વધે અને ત્રણ બે માંથી એક જાય તો એક વધે તો જવાબ કેટલો આવે ચૌદ આવે તો આવી રીતે તમારે બાદબાકી કરવાની છે ફરી એકવાર સમજાવું છું બે માંથી આઠ બાદ ના થાય બે માંથી આઠ બાદ થાય ના થાય આઠ મોટા છે અને બે નાના છે તો બે છે એમાં આપણે દસકો લેવાનો છે શું લેવાનું છે દસકો લેવાનો છે તો બે માં દસ ઉમેરીએ તો કેટલા થશે બાર અને ત્રણ પહેલાની રકમ બધી કોઈ બી બાદ બાકી હોય એમાં એ રીતનું જ કરવાનું આવે જો નાની રકમ મોટી રકમ આપેલી હોય મોટી રકમમાંથી નાની રકમ બાદ કરવાની હોય તો ના થાય તો આપણે દસકો લેવાનો અને પછી એમાં બાજુની જે રકમ હોય એમાં એના પહેલાની રકમ મૂકવાની તો ત્રણ પહેલા શું આવે બે આવે તો એવી રીતના કરવાનું છે તો હવે જોઈએ એકમના ખાનામાં આઠ એ બે કરતા મોટી છે તેથી માંથી આઠ બાદ કરી શકાશે નહીં માટે એક દશક આગળથી લેવો પડે તેથી એક દશક વધતા બે એકમ બરાબર કેટલા થાય બાર હવે એકમની બાદ બાકી બાર માઇનસ આઠ બરાબર કેટલા થાય ચાર તો લખી ગયા આપણે ચાર લખેલા છે ને ચાર એવી રીતના દશકના ખાનામાં ત્રણ દશકમાંથી એક દશક પાછળ જતા કેટલા રે બે દશક રહ્યા કહેવાય તમને ને એક દશક પાછળ જવાનું એટલે બે આપેલા છે એની પહેલાની રકમ લેવાની એક દશક પાછળ જશો તો તમને સમજ નહી પડે એટલે હું તમને ઈઝી રીત શીખવાડું છું કે ત્રણ પહેલાની રકમ લેવાની ત્રણ પહેલા બે આવે ને બધા દાખલામાં એ રીતના પહેલાની રકમ લેવાની છે તો હવે હું તમને સમજાવું દશકના ખાનામાં ત્રણ દશકમાંથી એક દશક પાછળ જતા બે દશક રહ્યા હવે દશકની ની બાદ બાકી કરો તો બે માંથી એક બરાબર એક વચ્ચે બે તો દસ દસ માં બે ઉમેરે તો બાર થાય દસ બાર થાય તો બાર માંથી આઠ જાય તો ચાર અને ત્રણ પહેલાની રકમ બે બે માંથી એક જાય તો એક તો જવાબ કેટલો આવ્યો ચૌદ આવ્યો કેવાય ને હવે જોઈએ પ્રશ્ન નંબર છ બાદ બાકી સમજો આપણે આ બાદ બાકી સમજવાની છે તો જોઈએ એકતાલીસ માંથી સત્તર બાદ કરવાના છે તો પહેલા આપણે એકમનું સ્થાન જોઈએ સાતમાંથી એક બાદ થાય ના થાય સાતમાથી એક બાદ થાય ના થાય સાત મોટી રકમ છે એક નાની રકમ છે તો અહીંયા એક છે એમાં એટલે અગિયાર આવશે તો અહીંયા દસ કો લેવાનો તો એકમાં દસ ઉમેરી એટલે જવાબ કેટલો આવે અગિયાર અગિયાર માંથી સાત જાય તો કેટલા વધશે ચાર તો અહીંયા તમારે લખવાના ચાર હવે અહીંયા ચાર આપેલા છે તો ચાર પહેલાની રકમ લેવાની કેટલી કઈ રકમ લેવાની ચાર પહેલા ત્રણ આવે તો અહીંયા લેવાના ત્રણ હવે ત્રણ માંથી એક જાય તો કેટલા આવે બે તો જવાબ કેટલો આવ્યો ચોવીસ જવાબ આવ્યો તો આવી રીતે તમારે બધા દાખલાની ગણતરી કરવાની છે હું તમને અહીંયા થોડા દાખલા સમજાવું છું બીજા દાખલા તમે જાતે ટ્રાય કરવાના છે તો હવે જોઈએ તેત્રીસ માંથી ઓગણીસ બાદ કરવાના છે તો પહેલા એકમનું સ્થાન જોઈએ ત્રણ માંથી નવ બાદ થાય ના થાય તો ત્રણ છે એમાં દસ ઉમેરવાના તો કેટલો જવાબ થાય તેર થાય ને ત્રણ માં દસકો ઉમેરીએ દસ ઉમેરીએ તો તેર થાય તો દસકો લીધો કહેવાય આપણે ત્રણ માં દસ ઉમેરીએ તો તેર તેર માંથી નવ જાય તો કેટલા વધે ચાર અને ત્રણ પહેલાની રકમ કેટલી આવે બે તો બે માંથી એક જાય તો એક તો જવાબ કેટલો આવ્યો કહેવાય ચૌદ આયો કહેવાય કેટલો ચૌદ પછી બાવન બાવન માંથી સત્યાવીસ બાદ કરવાના છે તો બે માંથી સાત જાય ના જાય તો બે માંથી સાત ના જાય તો બે છે ત્યાં દસકો લેવાનો છે તો બે છે ત્યાં દસકો લઈશું તો જવાબ કેટલો આવશે ઉપર બાર આવશે ને તો અહીંયા લખવાના બાર બારમાંથી સાત જાય તો પાંચ વધે અને પાંચ પહેલાની રકમ કેટલી આવે ચાર ચારમાંથી બે જાય તો બે વધે તો કેટલો જવાબ આવ્યો પચીસ જવાબ આવ્યો કેટલો પચીસ હવે તોતેર માંથી છેતાલીસ બાદ કરવાના છે તો હવે કરીએ આપણે ત્રણ માંથી છ બાદ થાય ના થાય તો તેર છે ત્યાં દસ દસ ઉમેરવાના તો કેટલો જવાબ આવે અહીં ત્રણ છે ત્યાં દસ ઉમેરીએ તો તેર થાય ને તેર માંથી છ જાય તો સાત અને સાત પહેલાની રકમ છ છ માંથી ચાર જાય તો બે તો જવાબ કેટલો આવ્યો સત્યાવીસ તો આ રીતના દાખલા ગણવાના છે તમારે એક્યાસી માંથી ચોસઠ બાદ કરવાના છે તો અહીંયા એક માંથી ચાર જાય ના જાય તો અહીંયા એક છે ત્યાં દસ કો લેવાનો તો કેટલા આવશે અગિયાર આવશે કેટલા અગિયાર એકમાં દસ ઉમેરીએ તો અગિયાર થાય અગિયાર માંથી ચાર જાય તો સાત રહેશે અને આ સા આઠ પહેલાની રકમ સાત તો સાત માંથી છ જાય તો કેટલા રહેશે સત્તર આ રીતે તમારે દસકો મૂકવાનો અને આ રીતના લાઇન કરવાની તો તમને ખબર પડશે કે આપણે દસકો લીધો છે અને સાત પહેલા છ આવશે આઠ પહેલા સાત આવશે અને સાતમાંથી છ બાદ થાય તો એક વધે તો જવાબ કેટલો આવે સત્તર જવાબ આવે એસી માંથી પાસઠ બાદ કરવાના છે તો અહીંયા જીરો એસી માંથી પાસઠ બાદ કરવાના છે અહીંયા જીરો અને નીચે પાંચ આપેલા છે તો બાદ બાકીમાં હંમેશા યાદ રાખવાનું કે ઉપર જીરો આપેલા હોય તો દસ મૂકવાના કેટલા મૂકવાના દસ અહીંયા જીરો છે તો આપણે ડાયરેક્ટ દસ મૂકવાના પાંચ એક બે ત્રણ એવી રકમ હોય તો એમાં દસ ઉમેરીને અગિયાર બાર એ રીતના આવી શકે પણ એકલું જીરો આપેલું હોય તો શું કરવાનું તો તમારે ઉપર એકલું જીરો આપેલું હોય તો ઉપર કેટલા મૂકવાના દસ દસ માંથી પાંચ જાય તો પાંચ રે અને એને પછીની રકમ આપણે જેમ કરતા હતા એમ જ જાય આઠ પહેલાની રકમ સાત આવે તો સાતમાંથી છ જાય તો કેટલા વધશે એક તો જવાબ કેટલો આવ્યો પંદર તો આવી રીતે સરળથી તમારે દાખલા ગણવાના છે હવે જોઈએ બીજી લાઈન ચોસઠ માંથી ઓગણત્રીસ બાદ કરવાના છે તો અહીંયા ચાર આપેલા છે તો આપણે ચારમાંથી નવ બાદ થાય ના થાય તો ચારમાં દસ ઉમેરશું ચારમાં દસ ઉમેરીએ તો કેટલા થાય ચૌદ થાય ને તો ચૌદ માંથી નવ જાય તો કેટલા વધશે પાંચ અને છ માંથી છ પહેલાની રકમ પાંચ અને પાંચમાંથી બે જાય તો ત્રણ વસે તો જવાબ કેટલો આવ્યો પાંત્રીસ જવાબ આવ્યો કહેવાય કેટલો હવે જોઈએ ચુમ્માલીસ માંથી સોળ બાદ થાય ચુમ્માલીસ માંથી સોળ બાદ કરવાના છે તો હવે પહેલા જોઈએ એકમનું ચારમાંથી છ બાદ થાય ના થાય તો ચારમાં દસ ઉમેરીએ તો કેટલો જવાબ આવે ચૌદ ચૌદ માંથી છ બાદ કરીએ તો કેટલા વધશે આઠ અને ત્રણ પહેલાની ચાર પહેલાની રકમ ત્રણ ત્રણ માંથી એક જાય તો કેટલા રહેશે અઠયાવીસ તો જવાબ કેટલો આવ્યો કેવાય અઠાવીસ આવ્યો કેવાય હવે બાવન માંથી અઢાર બાદ કરીએ તો જોઈએ હવે શું આવે છે જવાબ બે માંથી આઠ જાય ના જાય તો આ બેમાં આપણે દસ ઉમેરીએ તો કેટલા થશે બાર બાર માંથી આઠ જાય તો કેટલા વધશે ચાર અને પાંચ પહેલાની રકમ ચાર તો ચાર માંથી એક જાય તો ત્રણ તો કેટલો જવાબ આવે ચોત્રીસ જવાબ આવે કેટલો ચોત્રીસ પછી પાસઠ માંથી સુડતાલીસ બાદ કરવાના છે સા પાંચમાંથી સાત જાય ના જાય તો પાંચ છે તેમાં છ આપેલા છે છ પહેલા કેટલા આવશે પાંચ તો લખવાના પાંચ પાંચમાંથી ચાર જાય તો કેટલા વધશે એક તો જવાબ કેટલો આવ્યો અઢાર આવ્યો કેવાય કેટલો અઢાર તો લખવાના અઢાર પછી બોતેર આપેલા છે ને તો બોતેર માંથી છવ્વીસ બાદ કરવાના છે શું કરવાનું છે બાદ બાકી કરવાની છે તો બે માંથી છ બાદ થાય ના થાય તો કેટલા બે માં દસ ઉમેરવા પડશે ને આપણે તો બે માં દસ ઉમેરે તો કેટલા થાય બાર થાય તો બારમાંથી છ જાય તો કેટલા વધશે છ વધશે અને સાત સાત પહેલાની રકમ કેટલી આવે છ તો છ માંથી બે જાય તો કેટલા રહેશે ચાર રહેશે તો જવાબ કેટલો આવ્યો છેતાલીસ આવ્યો કહેવાય કેટલો છેતાલીસ તો અહીંયા લખવાના છેતાલીસ હવે જોઈએ એકસઠ માંથી સાડત્રીસ બાદ કરવાના છે તો અહીંયા એક માંથી સાત જાય ના જાય તો એ એક છે એમાં દસ ઉમેરવાના તો કેટલો જવાબ આવશે અગિયાર જવાબ આવશે ને એકમાં દસ ઉમેરીએ તો અગિયાર આવશે ને અગિયાર માંથી સાત બાદ કરીએ તો કેટલા થશે ચાર વધશે અગિયાર માંથી સાત બાદ કરીએ તો ચાર વધશે ને છ પહેલાની રકમ કેટલી આવશે પાંચ આવશે કેટલી છ પહેલાની રકમ પાંચ હવે પાંચ માંથી ત્રણ બાદ કરીએ તો કેટલા વધશે બે અગિયાર માંથી સાત બાદ કરીએ તો ચાર વધશે અને પાંચમાંથી ત્રણ બાદ કરીએ તો બે વધશે તો જવાબ કેટલો આવ્યો કહેવાય ચોવીસ જવાબ આવ્યો કહેવાય કેટલો ચોવીસ તો મેં તમને આ બે લાઈન સમજાવી બાકીની જે ત્રણ લાઈન છે તમારે જાતે હોમવર્કમાં કરવાની છે મેં તમને ખાસા બધા દાખલા શીખવાડ્યા હવે તો તમને દાખલા જાતે આવડવા જોઈએ તો તમારે પેટ નંબર એકસો અડત્રીસ પરના જે ત્રણ લાઈન છે દાખલાની એ ત્રણ દાખલા સાચા ગણવાના છે અને પ્રેક્ટિસ કરવાની છે ઘરે તો હોમવર્કમાં તમારે આ ત્રણ લાઈન ગણવાની છે દાખલા સિમ્પલ છે વધી વાર દસકા છે બધામાં તમારે દસકા દસકા ઉમેરવાના છે જેમ મેં તમને સમજાવ્યું તેવી રીતે